क्रिस्तमा वाला भाइयों बहनों स्वजन, दर वर्षे समग्र धर्मसभा 20 नवंबर ना रोज वेलोइस ना संत फेलिक्स नो त्यौहार उजवे छे। तेमनो जन्म 16 एप्रिल 1127 मा फ्रांस ना वेलोइस मुकामे थयो हतो। તેમણે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું। જ્યારે તે મોટી ઉંમરના થયા ત્યારે તેમણે પોતાની બધી ધન સંપત્તિ ગરીબોને વહેંચી દીધી। ગરીબોના કલ્યાણ માટે પોતાની બધી સંપત્તિ આપી દીધી અને પોતે જંગલમાં ચાલ્યા ગયા। ત્યાં પોતાનું જીવન વિતાવવા લાગ્યા, પ્રભુના કાર્યો કરતા રહ્યા, તપશ્ચર્યા કરી પ્રભુના વચનો પર મનન ચિંતન કરતા રહ્યા। કેટલાય વર્ષ સુધી તેમ આધ્યાત્મિક રીતે તૈયાર થયા અને પોતાની જાતને આધ્યાત્મિક રીતે તૈયાર કરી। જ્યારે મથાના સંત યોહાન તેમને મળવા આવ્યા ત્યારે તેમની બંને વચ્ચેની ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં બંને આધ્યાત્મિક આદાન પ્રદાન કર્યું અને બંને આધ્યાત્મિક જ્ઞાન માટે કેટલોક સમય સાથે ગાળ્યો। ત્યારે સંત ફેલિક્સની ઉંમર 71 વર્ષની હતી અને સંત યોહાનની ઉંમર 33 વર્ષની હતી। સંત ફેલિક્સે ઈશ્વરનું આધ્યાત્મિક જ્ઞાન તેમને આપ્યું અને પ્રભુના કાર્યો કરતા પ્રભુના પ્રેમને લોકો સુધી પહોંચાડ્યો। સંત ફેલિક્સે ખાસ કરીને જે લોકો જેલમાં બંધ હતા તેમને છોડાવવાનું કામ કર્યું। તેમના સમયમાં ખ્રિસ્તીઓ પર ઘણો અત્યાચાર ગુજારવામાં આવતો હતો, પરંતુ સંત ફેલિક્સ પ્રભુના કાર્યો કરનારા સેવકો સાથે રહ્યા અને તેમને છોડાવવાનું કામ કર્યું। સંત ફેલિક્સ ફ્રાન્સ પાછા ફર્યા અને ત્યાં તેમણે રાજા ફિલિપ અગસ્તસ સાથે મુલાકાત કરી। રાજા ફિલિપ સંત ફેલિક્સથી પ્રભાવિત થઈ ગયા અને તેમણે ઘણી મદદ કરી। તેમણે સમગ્ર વિશ્વમાં 40 વર્ષોમાં 600 મઠ બનાવ્યા। તેમણે સેફ્રોઇડમાં પ્રખ્યાત મઠ બનાવ્યું। સંત ફેલિક્સે કેટલાય દેશોમાં જઈને ખ્રિસ્તી સુવાર્તાનો પ્રચાર કર્યો। તેમણે ટ્રિનેટેરિયન પવિત્ર ત્રૈક્યની સંસ્થાના સ્થાપક ગણવામાં આવે છે। ઓર્ડર ઓફ ધ મોસ્ટ હોલી ટ્રિનિટી એન્ડ ઓફ ધ કેપ્ટિવ્સના સ્થાપક તેમને ગણવામાં આવે છે। તેમનું મૃત્યુ 4 નવેમ્બર 1212 85 વર્ષની વયે થયું। તેમણે 1 મે 1262 પોપ અર્બન IV દ્વારા સુધન્ય જાહેર કરવામાં આવ્યા અને ઈસવીસન 1666 પોપ સંત એલેક્ઝાન્ડર 7 દ્વારા તેમને સંત જાહેર કરવામાં આવ્યા। આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આપણે સંત ફેલિક્સની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે જે લોકો જેલમાં બંધ છે, કેટલાય કારણોસર તે કેદખાનામાં કેદી તરીકે જીવન પસાર કરી રહ્યા છે અને પરિવારથી વિખૂટા પડી ગયેલ છે, તેમના માટે આપણે પ્રાર્થના કરીએ કે તેઓ પોતાનું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરે। જય ઈસુ, આમેન।